નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા ફરી વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 5 ની અંદર પહેલો પાઠ રાષ્ટ્રીય ફળ કેરી આગળ ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમને આવું કંઈક ચિત્ર જેવું દેખાય છે, પરંતુ આ ચિત્ર ન કહેવાય. આને શું કહેવાય? ગણિતની ભાષામાં કહીએ તો આને મણકા ઘોડી કહેવાય, જે તમારે બીજા ત્રીજા ચોથા ધોરણની અંદર આવું આવી ગયું હોય. બરોબર છે? તો આજે અંક લખેલા છે તમારી સામે, અને એટલે કે આજે મણકા ઘોડી દોરેલી છે, એને આપણે અંક અને શબ્દમાં ફેરવવાનું છે. શેમાં? અંકમાં અને શબ્દોમાં. તો સૌ પ્રથમ આપણી પાસે અંકની અંદર હોય કોઈ સંખ્યા, તો આપણે એને શબ્દની અંદર લખી શકીએ. તો અહીંયા કણે આપણને જે અંક આપેલા છે એને આપણે, એટલે કે જે મણકા ઘોડી આપેલી છે એને આપણે અંકની અંદર ફેરવવાના છે. હવે અહીંયા તમે જુઓ છો, એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ, આવું કંઈક લખેલું છે, જે તમને શું દર્શાવે છે? તો કે કોઈ એક અંકની સ્થાન કિંમત દર્શાવે છે. હવે આપણે એમ કહેવાય કે સર આમાં અંક તો કે મને દેખાતો નથી, તો અંક આપણે ક્યાંથી નક્કી કરવાનો? તો કે અંક આપણે છે એ આજે સીધા લીટા દોરેલા છે એની અંદર જે શૂન્ય જેવા આકારો તમને દેખાય છે એ જેને કહેવાય મણકો. શું કહેવાય? મણકો. એના ઉપરથી આપણે એને નક્કી કરવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીંયા આ એક મણકો. સૌ પ્રથમ જો વિદ્યાર્થી મિત્રો, તમને એમ કહું કે મેં કેમ પાછળથી જ શરૂઆત કરી? તો કે આપણે કોઈ અંક લખતા હોય તો એ અંક પદ્ધતિમાં સૌ પ્રથમ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ એમ લખતા હોય, એટલે સૌ પ્રથમ મેં પાછળથી એકમથી શરૂઆત કરેલી. તમારે જ્યારે પણ અંક લખવાની શરૂઆત કરો ત્યારે એકમથી શરૂઆત જ કરવાની. તો સૌ પ્રથમ એકમમાં એક, બે, ત્રણ અને ચાર. તો વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો કે એકમમાં કેટલા? તો કે ચાર મીંડા છે. તો આપણે એને કેટલા લખશું? એકમમાં ચાર. પછી દશકના સ્થાન ઉપર કેટલા? તો કે એક અને બે, મતલબ કે અહીંયા બે લખશું. પછી સોના સ્થાન ઉપર, તો કે એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો હવે અહીંયા લખશું પાંચ. પછી અલ્પવિરામ, હજાર, હજારના સ્થાન ઉપર, તો કે એક અને બે, એક અને બે, એટલે કે અહીંયા આવશે બે. પછી હવે 10,000ના સ્થાન ઉપર તમે વિદ્યાર્થી મિત્રો જોવો છો તો એક પણ શૂન્ય છે નહીં. તો શું કરશું અહીંયા કણે આપણે? તો એક પણ શૂન્ય ન હોય, મતલબ કે અહીંયા કેવું છે? શૂન્ય. શું છે? શૂન્ય. પછી તો કે પછી આવે છે લાખ. તો હવે એના ઉપર, તો કે એક, બે, ત્રણ અને ચાર. તો હવે અહીંયા કણે આવશે ચાર. તો અહીંયા કણે વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક અંક છે અહીંયા કણે મળી ગયો છે. કયો અંક છે? તો કે 4,00,000. જો અહીંયા કણે લખેલું છે 4,00,000. હવે શૂન્ય, 10,000 એમ ન વચાય, 4,00,000. પછી સીધું અહીંયા આવી જવાનું, 2,000. બે ઉપર શું હતું અહીંયા? હજાર. 500, 500. દશક, બે દશક એમ નો વચાય, 524. છેલ્લે સીધા બે અંકોને શું સાથે, એક જ સાથે લઈ લેવાના. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લખશું એને શેમાં? તો કે શબ્દોમાં. કેવી રીતના? તો કે 4,00,000, 4,00,000. પછી અહીંયા 10,000 હતું, એટલે અહીંયા શૂન્ય છે, અહીંયા કઈ શૂન્ય નહોતા, તો અહીંયા શું લખશું? શૂન્ય એમ લખશું. તો કે ના. હવે સીધે સીધું ક્યાં આવી જશું? તો કે અહીંયા બે ઉપર ક્યાં આવી જશું? બે, એટલે હવે શું છે? આ 2,000. તો 2,000, 2,000. પછી કેટલા છે? તો કે 5, અને 5 ને પાછળ બે અંકો, એટલે કે 5 અહીંયા હતા, 500, 500. હવે અહીંયા સીધે સીધા પાછળ છેલ્લે કેટલા વધ્યા? 24 છે, એટલે અહીંયા સીધું લખશું 24. તો આપણે આને અંકની અંદર આવી રીતના વાંચી શકીએ કે 4,02,524. આને શું લખશું? 4,02,524. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે મણકા ઘોડી.
હવે આનાથી આગળ વધીએ તો હવે આપણે સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને હું કોઈ સંખ્યા છે એ શેની અંદર આપી દઉં? તો કે અંકની અંદર આપી દઉં, તો તમને શબ્દની અંદર લખતા હવે આવડી જાય. આ હતી એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને લાખની વાત હતી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હવે તમને લખતા આવડી જાય. તો અહીંયા કણે હું તમને બે પાંચ સંખ્યા લખી આપું છું. તો આ વિદ્યાર્થીઓ આને તમારે શેમાં લખવાની છે? તો કે શબ્દની અંદર આ સંખ્યા તમારી જાતે લખવાની છે. અહીંયા અંક છે એ દરેકે દરેક લખેલા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણા માટે શું હતી? તો કે અંક સંખ્યા. હવે આના કરતા ઉલટું અંકમાંથી શબ્દોમાં એટલે માની લો કે મેં અહીંયા કોઈ એક સંખ્યા લખી કે 92,599. તો શબ્દની અંદર મારે આને લખવાની થાય તો શું લખીશું? તો સૌ પ્રથમ તો તમારે શું લખી નક્કી કરી લેવાનું? તો કે કેટલા અંક આપેલા છે, એટલે કે એકમ, દશક, સો, હજાર એમ ક્યાં સુધી આપેલા છે એ સ્થાન કિંમતો નક્કી કરી લેવાની. તો કે આ એકમ, દશક, સો, હજાર અને દસ હજાર સુધીની આપણને સ્થાન કિંમતો આપેલી છે. તો આપણે અહીંયા શું લખશું? 92,000. શું લખશું? 92,000. 500. આ 92 છે એ ક્યાં છે? હજારના સ્થાન ઉપર. પછી 5 ક્યાં છે? તો કે 100ના સ્થાન ઉપર, એટલે 500. અને છેલ્લે કેટલા વધ્યા? બે અંક તો સાથે જ લેવાના છેલ્લા બે, એટલે 99. બરોબર, 99. તો આ વાત હતી આપણા શેના માટેની? તો કે અંક ઉપરથી શબ્દમાં વાત કરી. હવે આવી રીતના હજુ બે ઉદાહરણ હું તમને અહીંયા લખી દઉં છું. હવે કોઈ એક અંક સ્થાન છે એ લાખની અંદર ઉદાહરણ આપું છું. હવે આને તમારે શેની અંદર લખવાની છે? તો કે શબ્દની અંદર ફેરવવાની. તો પેલા એકમ, દશક, સો. તો કે એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને લાખ. એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને લાખ. તો લાખની અંદર આપણને સ્થાન કિંમત આપેલી છે. તો એમાં જોઈએ તો કે આ છેલ્લે સૌથી છેલ્લે ત્યાંથી શરૂઆત કરવાની. તો 8,00,000. 8,00,000. પછી સીધા બે અંકો, 32,000. અહીંયા કોઈ વિરામ નહીં, 32,000. પછી છેલ્લે આ છગડો એકડો, 600. 600 છેલ્લા બે અંક, 43. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી આપણે શેના માટેની? તો કે કોઈ શબ્દો છે આપણને અંકમાં આપેલા હોય તો શબ્દમાં ફેરવવાની. તો આ સામાન્ય વાત હતી. પછી હવે આનાથી આગળ વાત કરીએ તો સ્થાન કિંમતની. સ્થાન કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ અંક આપેલો હોય શું કરવાનું છે? તમને કોઈ અંક આપેલો હોય, માની લ્યો કે અહીંયા તમારી સામે હું એક ઉદાહરણ લખું.
હવે આ મેં અંક લખેલો છે, હવે એક અંક છે અહીંયા ચાર, એના નીચે મેં લીટી કરી છે. હવે તમને એમ કહે કે ચાર ની સ્થાન કિંમત લખો, ચાર ની સ્થાન કિંમત લખો, તો એની સ્થાન કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે સ્થાન કિંમત હંમેશા ક્યાંથી નક્કી કરવાની? તો કે હંમેશા જમણી બાજુથી અંક ગણવાનો. તો કે એકમ, દશક અને સોના સ્થાન પર છે, એટલે કે સ્થાન કિંમત મતલબ કે ક્યાં સ્થાને છે એ નક્કી કરવાનું છે. તો એ સામાન્ય વાત છે. તો હંમેશા જમણી બાજુથી શરૂઆત કરીએ સ્થાન કિંમત માટે. તો કે 9 અંક એકમના સ્થાને, 0 અંક તો કે દશકના સ્થાને, અને 4 અંક છે એ સોના સ્થાન પર છે. તો આપણે એમ કહી શકીએ કે 4 અંક સોના સ્થાન ઉપર, તો કે એના પછી 2 મીંડા, એટલે કે સોના સ્થાન હોય એટલે કે 2 મીંડા. તો એમને સાદુ રાખીએ યાદ, તો શું કરીએ? તો જે અંક આપેલો છે એ અંક લખો, અને પછી પાછળ જેટલા અંક આપેલા હોય એના પાછળ શું મૂકી દો? 0 મૂકી દો, એટલે એ આપણને શું થઈ ગઈ? એની સ્થાન કિંમત થઈ ગઈ. જેમ કે અહીંયા કણે ઉદાહરણ આપ્યું, હવે એના જેવું જ એક બીજું ઉદાહરણ આપું. જેમ કે અહીંયા 3 છે, હવે મારે એની સ્થાન કિંમત લખવી છે 3, તો 3 પછી પાછળ જેટલા અંક આપ્યા છે એના હું શું કરી નાખીશ? 0 કરી નાખીશ. તો આ 3 એમને પછી કેટલા, 1, 2 ને 3 અંક આપ્યા છે, તો હું 3 અહીંયા કણે શું મૂકી દઈશ? 0 મૂકી દઈશ. તો આ થઈ ગઈ મારા માટે 3 સ્થાન કિંમત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ એકદમ સહેલું સ્થાન કિંમત. તો હવે આપણે ઓલી એકમ દશક તરીકે જોઈએ, તો 3 સ્થાન કિંમત માટે એકમ, દશક, 100, અને 3 કેટલાના સ્થાન ઉપર હતો? 1000. તો અહીંયા આવી ગયા 1000. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આમ પણ યાદ રાખી શકો, તમને જે રીત સહેલી લાગે એ રીતે તમે એને લખી શકો. હવે આવી રીતના જ એક ઉદાહરણ આપું, કે માની લ્યો કે હું એમ કહું કે 209. હવે આની અંદર હું 0 તમને સ્થાન કિંમત લખવાનું કહું, તો તમે શું લખશો? તો કે તમારે 2 લખવાના રહીએ, ખાલી શું લખવાનું રહીએ? 2. 2 લખો કે 1 લખો, એમાં કોઈ ફેર પડે નહીં. કેમ? તો કે 0 છે એ કયા સ્થાન ઉપર છે? તો કે ખાલી સોના દશકના સ્થાન ઉપર છે, એવું અહીંયા એમને નક્કી થઈ જાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતી આપણને માટે 0 સ્થાન કિંમતની વાત. તો આ સ્થાન કિંમતની વાત કરી. હવે તો કે હવે એક સામાન્ય અને સાદુ અને સિમ્પલ વાત, શેના માટેની? તો કે એક ચડતો ક્રમ. શું છે હવે ચડતો ક્રમ? ચડતો ક્રમ, તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા કણે આપણે શું જોવાનું છે? ચડતો ક્રમ જોવાનો છે. હવે ચડતા ક્રમને લખવા માટે થઈને શું ધ્યાનમાં રાખીશું? તો ચડતો ક્રમ ધ્યાનમાં રાખવા માટે થઈ સૌ પ્રથમ આપણે કઈ બાજુથી નક્કી કરશું? તો કે તમારે ડાબી બાજુથી અંકો જોતા જવાના, જે અંક મોટો દેખાય એ અંક સૌથી પહેલા લખવાનો રહીએ. શું થાય? જે અંક મોટો દેખાય ડાબી બાજુથી જોવાનો, જે અંક મોટો લાગે એ અંક લખી નાખવાનો. ચડતા ક્રમની વાત કરવામાં આવે છે. બરોબર છે, સોરી વિદ્યાર્થી મિત્રો, ચડતો ક્રમ લખવાનો છે. એટલે આપણે શું કરીશું? તો કે ડાબી બાજુથી જોશું, પરંતુ જે અંક નાનો દેખાય, મોટો દેખાય નહીં, પણ સોરી શું લખશું?
તો કે નાનો દેખાય તે અંક લખીશું. જેમ કે આપણે અહીંયા જોઈએ તો પેલા ત્રણ અંકો, પેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા કેટલી છે એ નક્કી કરીશું. તો અહીંયા કણે આ એક, આ બે અને આ છે ત્રણ, એટલે કે ત્રણ સંખ્યા આપણને આપેલી છે. હવે એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે કયો, તો કે સૌ પ્રથમ આપણે ડાબી બાજુનો પહેલો અંક એનો જોશું. તો દરેકમાં કેવા છે, છ છ અને છ, કેવા છે, છ છ અને છ, એટલે કે ત્રણેયમાં સરખા જ છે. તો હવે એના પછીનો અંક ત્રણેયમાં જોવાનો, જે નાનો દેખાય એને આપણે પેલા લખી લેવાનો. તો પેલા છે અહીંયા નવ. હવે બીજો સંખ્યા છે એની અંદર છે ચાર, અને ત્રીજી સંખ્યા છે એમાં છે આઠ. કેટલા છે, આઠ. તો આ ત્રણેયમાંથી સૌથી નાનો અંક કયો હતો, આ ચાર વાળો, તો એ સંખ્યા સૌથી પહેલા આવશે, 64,540. બરોબર છે. પછી એના પછી કઈ આવે, તો કે એના પછીમાં પણ આ સંખ્યા આવી ગઈ, એટલે હવે આને આપણે ટીક કરી નાખીએ, એટલે હવે આને જોવાનું નહીં. હવે એના પછીના પછીના જે પાછળના બે અંકો વધ્યા એમાં જોઈએ, તો સૌ પ્રથમ પહેલો અંક તો બંનેમાં સરખો જ છે. પછી તો કે બીજા બે અંકો જોઈએ, તો કે નવ અને આઠ, તો કે જે નાનો હોય એ કોણ, તો કે આઠ વાળો, તો કે 68,909. અને આ પણ આવી ગઈ. હવે વૈધી કઈ, તો કે છેલ્લી, તો કે છેલ્લી એમને લખી નાખીએ, 69,234. તો આ વાત હતી આપણી સેના માટેની, તો કે ચડતો ક્રમ. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે સર અહીંયા તો આ બધા બીજા અંકો છે એ અલગ અલગ હતા, પરંતુ બીજા બધા જ અંકો, એટલે કે પેલા અંક બધામાં છ છ હતો, પછી બધામાં અલગ અલગ હતો, એકમાં નવ, પછી ચાર ને પછી આઠ, પરંતુ જો આ બંને અંકો સરખા હોય તો શું કરવાનું, તો કઈ નહીં, તો એના પછીનો અંક જોવાનો, ત્રીજો અંક જોવાનો, જો ત્રીજો અંક પણ સરખો હોય તો ચોથો જોવાનો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતના તમારે આગળ આગળ ચાલુ જવાનું અને સંખ્યા લખતી જવાની, એટલે એ તમારા માટે શું થઈ જાય, ચડતો ક્રમ થઈ જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જ સંખ્યાની અંદર જો હું ઉતરતો ક્રમ લખું, તો હા ઉતરતો ક્રમ લખું, તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો સર આને હું કરી નાખો, ઉલટાવી નાખો. પરંતુ હું એમ કહું કે માની લો કે તમને અહીંયા કણે આ ચડતો ક્રમ લખેલો નથી, તો તમે કેવી રીતના લખશો, તો એના માટે શું કરવાનું, તો એના માટે ઓમાં જે આપણે ટ્રીક યાદ રાખી હતી ચડતા ક્રમ માટે, બરોબર છે, એના કરતા ઊંધું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું, કે સૌ પ્રથમ પહેલા અંક જોવો, જો બધા સરખા હોય તો એના બીજા અંક જોવો, અને એમાં જે સૌથી મોટો અંક હોય એને પેલા લખી નાખો. જેમ કે પેલા અંક છે આ બધામાં છ છ છે, તો પેલા અંક ખબર ન પડી. હવે એના બધાના બીજા અંક જોઈએ, તો નવ, ચાર અને આઠ. હવે આમાંથી સૌથી મોટા મોટો અંક કયો હતો, તો કે નવ હતો. નવ હતો તો એને પેલા લખી નાખો, આ સંખ્યા સૌથી મોટી કહેવાય. તો 69,234 આ આપણને જે સંખ્યાઓ આપેલી છે એમાંથી સૌથી મોટા મોટી સંખ્યા છે. બરોબર છે. પછી હવે શું કરીશું, તો હવે એવું કરીશું કે હવે પછીની જે બે સંખ્યાઓ વધી, કઈ બે સંખ્યાઓ વધી, આ, તો હવે એમાં પણ એવું જ કરશું, પેલા બે અંક સરખા, પછીના બે અંક જોવો, તો કે ચાર અને આઠ, તો કે ચાર અને આઠ જોયા, તો આમાંથી જે મોટી સંખ્યા કઈ, તો કે આઠ. તો એ સંખ્યા હવે લખી નાખો, 68,909. શું કર્યું, 68,909, અને ત્રીજી સંખ્યા વધી, એટલે એને આપણે હવે એમને લખી નાખીએ, 64,540. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણા માટે ચડતો ક્રમ અને આ હતો ઉતરતો ક્રમ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ખાલી આપણે એવું યાદ રાખવાનું કે ચડતા ક્રમમાં સૌ પ્રથમ કેવા અંકવાળી સંખ્યા લખવાની, તો કે નાના અંકવાળી, અને પછી ઉતરતા ક્રમમાં પેલા સૌથી મોટા અંકવાળી સંખ્યા લખવાની. પછી ધીરે 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 શું થાય, ઘટતી જશે. જેમ કે 69 પેલા આવ્યા, પછી 68 આવ્યા, પછી 64,000 આવ્યા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતો આપણા માટે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો આ હતો આપણા માટે સામાન્ય એવી વાત. તો દરેક વિદ્યાર્થીઓએ અહીંયા આ એક હોમવર્ક હતું. પછી બીજું હોમવર્ક છે, હું અહીંયા લખું છું.
આની અંદર હજી બીજું શું શું હોમવર્ક તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ કરવાનું છે એને હું અહીંયા લખી આપું છું. અંકમાંથી શબ્દમાં આપેલી છે શબ્દોમાંથી અંકમાં, બીજું સ્થાન કિંમત, આના ત્રણ દાખલા ગણવાના, આના માટે ત્રણ, પછી ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. એના બંનેના એક દાખલા. બંનેના અલગ લખવાના. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આનું હોમવર્ક. તો અસ્તુ.